ગાંધીનગરમાં કમલમ ખાતે પ્રદેશ ભાજપની બેઠક યોજાય કે જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઓમ માથુર બેઠકમાં રહ્યા ઉપસ્થિત લોકસભાની ચૂંટણીમાં મહત્વના મુદ્દાઓ અંગે મીડિયા તથા સોશિયલ મીડિયાના પ્રચાર લઈને માહિતી આપવામાં આવી હતી ગાંધીનગરમાં કમલમ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મીડિયાને લઈને આપ્યું નિવેદન તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં ચૂંટણી પણ રણનીતિ સાથે લડવાની હોય છે ત્યારે મીડિયાનો રોલ મહત્વપૂર્ણ હોય છે મીડિયા કરતાં પણ સોશિયલ મીડિયાનો વ્યાપ વધુ છે વધુમાં મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે લોકશાહીમાં મીડિયાની ભૂમિકા મહત્વની છે લોકો હવે જાગૃત છે તેથી આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પ્રચાર પ્રસાર છેવાડાના માણસ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેને સમજવું જરૂરી છે ગાંધીનગરમાં કમલમ ખાતે લાઈવ સેટેલાઇટને જે રીતે ધ્વસ્ત કરવામાં આવ્યું તેમાં ઓમ માથુરે નિવેદન આપ્યું અને કહ્યું કે હજુ સુધી માત્ર અમેરિકા રશિયા અને ચાઇના પાસે જ આ મિસાઇલ હતી ભારતે હવે આ બાબતે મહાશક્તિ હોવાની વાત સંપન્ન કરી દીધી છે લોકસભા ચૂંટણી અમદાવાદના તંત્ર દ્વારા મતદાન યાદી પૂર્ણ કરી લેવામાં આવી ભયમુક્ત મતદાન થાય તે માટે પોલીસની વિવિધ ટીમ કાર્યરત કરવામાં આવશે અમદાવાદમાં કુલ પાંચ હજાર છસો સત્યાવીસ બુથનું આયોજન કરવામાં આવ્યું છે આ ચૂંટણીમાં ચોપ્પન લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે મતદાન માટે પંદર હજાર ઈવીએમ મશીનનો ઉપયોગ કરાશે દરેક મતદાન મથકમાં સીસીટીવી અને માઇક્રો ઓબ્ઝર્વર પણ મૂકાશે સાથે જ આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે ચાર ટીમ પણ કાર્યરત રહેશે જીપીસીબી અને પર્યાવરણ સુરક્ષા સમિતિએ કર્યો છે ચોંકાવનારો ખુલાસો જીપીસીબીએ રિપોર્ટ રજૂ કરીને સાબરમતીનું પાણી ઝેરી બન્યાનો કર્યો છે ઘટસ્ફોટ એકસો વીસ કિલોમીટરમાં પથરાયેલી સાબરમતી નદીમાં ઉદ્યોગોને ગટરનું ઝેરી પાણી ભણતા પાણી અત્યંત પ્રદૂષિત થયાનું ખુલ્યું છે સીજી એસ ટી પ્રિવેન્ટીવ દ્વારા જીએસટીનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે પાંત્રીસ જેટલા અધિકારીઓએ સાત શહેરમાં દરોડા પાડ્યા જેમાં રાજકોટની મારુતિ સ્ટીલ નામની બોગસ પેઢી ઝડપાઇ હતી માત્ર બિલ જનરેટ કરી બેન્કમાંથી ક્રેડિટ લેતા હોવાનું પણ સામે આવ્યું સીજી એસ એ એક પોઈન્ટ પચ્ચીસ કરોડની રિકવરી પણ કરી હતી અમદાવાદના પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગે કરી છે મોટી કાર્યવાહી ગુલબાઈ ટેકરા નારણપુરા ખાતેની ઓફિસ કરાય છે સીલ ત્રણ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે જોકે વહેલી તકે ટેક્સ ભરી આપવાની બાહેંધરી બાદ ઓફિસનું સીલ ખોલી દેવાયું સુરતના અશ્વિનકુમાર રોડ પર અજાણ્યા ઇસમોએ મેડિકલ દુકાનના કાચ તોડી કર્યો હંગામો લૂંટના ઇરાતે શખ્સો આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સાત મહિલાઓની દારૂ સાથે ધરપકડ કરી પોલીસ વિભાગને મળતી માહિતીના આધારે ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થતી મહિલા અમદાવાદમાં આરપીએફની પરીક્ષાનું પેપર લીક થતા ઉમેદવારોએ મચાવ્યો હંગામો પરીક્ષા કેન્દ્ર પર એક કલાક ઉમેદવારોને પસાર્યા બાદ પેપર લીક થયું હોવાનું જણાવી પરીક્ષા રદ કરાઈ ઉમેદવારોએ ચાંદખેડાના તપોવન સર્કલ પાસેના સેન્ટર પર હંગામો મચાવ્યો વિનય શાહની નજીક ગણાતા નરેશ પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મિર્ઝાપુર કોર્ટે મંજૂર કર્યા છે જોકે સીઆઈડી ક્રામે દસ દિવસના રિમાન્ડની કરી હતી માંગ રિમાન્ડ દરમિયાન રૂપિયા એકાવન લાખનું કમિશન રિકવર કરવા તેમજ નરેશ પટેલની સાબર જંગમ મિલકતની વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરાશે નવસારીના જલાલપુર તાલુકાના મંદિર ગામમાં આખરે પત્નીના આડા સંબંધની આશંકાએ પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હત્યા કર્યા બાદ આરોપી પતિ થઈ ગયો ફરાર પોલીસે ફરાર હત્યારાની શોધખોળ શરૂ કરી છે તાપીના સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસેથી સુમુલ ડેરીના ટેન્કરની કેબિનમાંથી દેશી અને વિદેશી દારૂ ઝડપાયો છે પોલીસે ટેન્કર ચાલક અને ક્લીનરની કરી હતી અટકાયત એક આરોપી છે ફરાર વડોદરામાં વધુ એક તબીબ સામે દુષ્કર્મનો કેસ દાખલ કરાયો પોલીસે સુરતના એક બાળરૂપ નિષ્ણાતની દુષ્કર્મ કેસની અંદર કરી છે ધરપકડ વડોદરાની એક સામે લાલચ આપી દુષ્કર્મ ગુજારવાની ફરિયાદ આપી છે ખેડાના ડાકોરના મુખ્ય ટ્રાફિક સર્કલ પર અજાણ્યા વાહને અપંગ ભિક્ષુકને અડફેટ લીધો હતો જેમાં તે ભિક્ષુકનું મોત નીપજ્યું જ્યારે કે વાહન ચાલક વાહન લઈને થઈ ગયો ફરાર